કોરોનાની મહામારી વચ્ચે આજે ધાણધાર પંથકના સેભર ગોગા મહારાજના નવા મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા છે. તારીખ 4/8/2020 થી 18/8/2020 સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રાખવા જાહેર નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે. છતાં ચાર જિલ્લાના દર્શનાર્થીઓ પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાંથી ભાવિ ભક્તો જૂના મંદિરમાં ભીડ જોવા મળી હતી, ત્યારે સેભર ગોગા મહારાજના ઐતિહાસિક રસપ્રદ ઘટનાક્રમ અહીં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વડગામ તાલુકાનું સેભર ગામ, જ્યાં ગોગા બાપા સાક્ષાત બિરાજે છે, તેવું સેભર ગોગ તીર્થધામ નાગદેવતાના સ્થાનકો પૌરાણિક સમયમાં ગામે ગામ હતા. કેટલાક મહોલ્લાઓમાં નાગબાપજીની નાની દેરીઓ પણ બાંધવામાં આવતી. શ્રદ્ધાળુઓ નાગદેવતાને ગોગ મહારાજ તરીકે સંબોધતા, બાધા માનતા રાખતા અને તેના ચમત્કારોનો પણ અનુભવ કરતા. ચાણસોલ ગામના પટેલોએ બળદગાડામાં ચડાવી આગળ લઈ જતા ગામડામાં પટેલને પવન આવતા મૂર્તિએ હયાત મંદિરની સ્થાને હોવાનું દર્શાવતા આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. આગ ગામમાં વહોળાની નજીક વર્ષો પહેલા રાજસ્થાનની એક ચમત્કારિક લોકકથાને આધારે ગોગ મહારાજનું એક મંદિર બનાવવામાં આવ્યું હતું, જેનું દર્શન કરવા ભાવિકો દૂર દૂરથી આવતા, એટલે ત્યાં નાની ધર્મશાળા જેવું શરૂ કરેલું. તે દરમિયાન ચોમાસામાં વરસાદના પાણીનો આવરો વધી જતા ભાવિકોની અવરજવર ઘટવા માંડી, મંદિર જીર્ણ થવા માંડ્યું. આ સંજોગોમાં વહોળાના ઊંચાણવાળા વિસ્તારમાં નાનકડું નવું મંદિર ઊભું કરવામાં આવ્યું. ત્યાં શ્રદ્ધાળુ વધુ પ્રમાણમાં આવવા લાગતા અને શ્રદ્ધાના પ્રતીક રૂપે શ્રીફળો ચડાવતા રહેતા. કેટલાક ભાવિકોને આ મંદિરને વિકસાવવાની ભાવના જાગી અને મહેસાણા જિલ્લાના ચાણસોલ ગામના ભાવિકોએ એક ટ્રસ્ટ બનાવી નવીન મંદિર માટે સારું એવું ફંડ એકઠું કર્યું અને ગોગ મહારાજના જૂના મંદિરની બાજુમાં કલા કારીગરીના અદ્ભુત નમૂના રૂપે એક ભવ્ય મંદિર આકાર પામ્યું. જોતા જ આંખડી ઠરી જાય અને વાહ વાહ પોકારી જવાય એવા આ મંદિરના સ્તંભો ઉપર, ચડ ઉતર, ઘુમટ ઉપર જ્યાં નજર નાખો ત્યાં નાગબાપજીની આકૃતિઓ જ ગોઠવાયેલી છે. લાખો નાગ દેવતાની પથ્થર ઉપરની કોતરણી ખરેખર મનને હરી લે છે. મંદિરની બાજુના ભાગમાં વૃક્ષ ઉપર શ્રદ્ધાળુઓએ ધરાવેલા શ્રીફળનો ઢગ જોતા દર્શનાર્થીઓની સંખ્યા અને ભાવનાનો અંદાજ આવી જાય છે. પાછળના ભાગમાં પાર્ટી માટે વિશાળ હોલ ધાર્મિક પ્રસંગ ચિત્રોથી શોભી ઉઠી રહ્યો છે. મંદિરે આવવા માટે બે તરફ રેતના મોટા ટેકરા વચ્ચેથી પસાર થતો રસ્તો પર્યટકોને ભાવિકોને આનંદ આપે તેવો છે. સેભર કોદરામથી 5 અને વડગામથી 15 કિલોમીટર દૂર આવેલું છે. અહીં બસ અને વાહનો દ્વારા આવી શકાય છે. સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં અને લોકો એકઠા ન થાય તે માટે લોકમેળાઓ અને સભાઓ મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જેથી લોકોને ધાર્મિક આસ્થા ગવાણી છે અને લોકોએ બહાર ઊભા રહી અને દર્શન કરી પરત ફર્યા હતા. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. આજે એચબીએન ન્યૂઝની સમગ્ર ટીમ વડગામ તાલુકાના સેભર મુકામે પહોંચી છે. વડગામ તાલુકાના સેભર મુકામે દર નાગ પાંચમે અહીં મેળો ભરાતો હતો, પરંતુ કોરોનાની મહામારીના પગલે આજે આ મેળોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને મેળો બંધ રાખવામાં આવ્યો છે, જેથી ધાર્મિક ઘણા બધા લોકોની આસ્થા પણ એક પ્રકારે એમને પહેલાં એ થયું છે. મંદિરની અંદર પણ એન્ટ્રી આપવામાં નહોતી આવતી અને લોકોને બહારથી જ દર્શન કરવા દેવામાં આવતા હતા, અને માત્ર ને માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને જૂના જે મંદિર છે એની અંદર જ એન્ટ્રી આપવામાં આવી છે. ગુજરાત સરકારની જે ગાઈડલાઇન્સ હતી એના અનુસાર મેળા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને મેળા ઉપર પ્રતિબંધના કારણે અહીં ઘણા બધા લોકોએ બહારથી જ દર્શન કરવા પડ્યા છે. નમસ્કાર, આજે આપણે વડગામ તાલુકાના સેભર ગોગ મહારાજના મંદિરે ઊભા છીએ અને સરકારશ્રીને પરિપત્ર હતું કે ભાઈ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તેના માટે ગુજરાત સરકારે મેળાવડાઓ અને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જેના ભાગરૂપે આજે નાગપાટણનો મેળો એટલે કે વડગામ તાલુકાના સેભર ગોગ મહારાજ
અનુસંધાને આજે આ મંદિર બંધ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને આ રોગને નાથી શકાય. કેમેરા પર્સન દીપક સોલંકી સાથે પ્રદીપ પરમાર, એચબીએન ન્યૂઝ, બનાસકાંઠા. ઓકે, જય ગોગા. અમારા જે સરકારના અનુસંધાનથી જે કોઈ કોરોના લીધે અમારા મંદિરને સરકારના કાયદા મુજબ અમે મંદિરને બંધ રાખેલું છે, એની સૌને અમારી નમસ્કાર છે. દરેકને ભાવ ભક્તોને મારા ગોગાના નમસ્કાર છે. દરેકને અમલ કરવું અને જીવન માટે સુખ શાંતિથી બાપાની પ્રાર્થના કરવી. જય ગોગા. હવે ખાલી મને મારું નામ જુગનાથભાઈ રામચંદ્ર ચૌસુન પ્રજાપતિ છે. સેવા ટ્રસ્ટ શેરપુરા લાગે છે. તો આના લોકો ભક્તો સેવા પર ખૂબ સુવાય છે. સેવા ચાકરી કર દર પહોંચ્યા જમણવાર છે. દર પહોંચ્યા જમણવાર બાપુ છે. 30 વર્ષનો અનુભવ છે બાપુ. એ સેવા ચાકરી આ બધું એમને બધું કર્યું છે. શેરપુરા લોકોનો ખૂબ સાથ સપોર્ટનો સહકાર અહીંયા છે. હું 30 વર્ષથી જોઉં છું. આપણને જોવા મળે કોઈનો નસીબ હોય તો બાપુ કોઈ દાડો દર્શન આપે.